સુરતના ટેક્સટાઇલ માર્કેટના લોડિંગ ટ્રક તેમજ ટેમ્પામાં રાત્રિ દરમિયાન પાલસરની ચોરીની ઘટના અવારનવાર બનતી રહેતી હોય છે પરંતુ આ ઘટનાને પોલીસના પોતાના ચોપડે નોંધવાની તજવીજ હાથ ધરતી નથી જે અંતર્ગત આજરોજ રોજ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો હા યુવરાજ દેસલે પ્રમુખ સુરત ટેક્સ્ટાઈલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત આજે જે અમારી અહીંયા જો ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ હતી અને પ્રેસ કોન્ફરન્સ અમે રાખવામાં આવી છે અને મેઇન મુદ્દો એ છે કે અહીંયાથી સુરતમાં અમારા લગભગ વર્ષોથી અમારી એસોસિએશન સક્રિય છે જેના ચારસો લગભગ મેમ્બર છે અને રોજની અહીંયા કાપડ પાર્સલની ખૂબ જ ડિસ્પેચિંગ થાય છે કેમ કે ટેક્સટાઇલનો એક મોટો હબ છે અહીંયા હતી અને થ્રુઆઉટ ઇન્ડિયા એમાં ટ્રકો મારફત મતલબ માલ રવાના થાય છે ઇન બિટવીન મતલબમાં હું જે વર્ષે વર્ષ મતલબ ઘણી વખત પાંચ પાંચ છ છ મહિના પછી જ રાત્રે જે ટ્રકો મતલબ હાઈવે જ ઉપર ચાલે છે ખાસ કરીને અહીંયાથી નવાપુર સુધી સુરતથી સુરતથી તમારે વલસાડ વલસાડ સુધી વાપી સુધી અને અહીંયાથી અમદાવાદ સુધી જે ટ્રકો ચાલે છે રાત્રિ દરમિયાન બહુ મોટો પ્રોબ્લમ મતલબ ક્રિએટ થાય છે કે જ્યારે ટ્રકવાળા કંઈક અમુક જગ્યાએ ઉભા રહી જાય અથવા રનિંગ ગાડીમાં અમી ચોરીઓ થાય છે અને હાઈજેક બી થાય છે ગઈ ગયા છવ્વીસ બે વખતે જ મતલબ બે ત્રણ બનાવો એક સાથે જ મતલબ બે ત્રણ ચાર અઠવાડિયામાં થઈ ગયા એમાં એ ગાડીને હાઇજેક કરવામાં આવ્યું છે એકસો ઓગણચાલીસ પાર્સલ મતલબમાં ટ્રકને મતલબમાં ચોરી કરીને ગાડી મૂકી ગયા અને ભાગી ગયા હતા આ લોકો તો એની એફઆઈઆર અમે મતલબમાં નવસારી પોલીસ એસપીને અમે મતલબમાં ત્યાં લેવા માટે એક અરજી આપી છે હજી સુધી પોલીસ એફઆઈઆર લેવામાં આવી નથી કરી નથી મતલબમાં આ લોકોને એમાં જ કહેવું છે કે ભાઈ જ્યારે મળશે ત્યારે અમે જોઈ લઈશું તપાસ ચાલુ છે હવે આ ચોર ટોળકી મતલબમાં લગભગ ચાર પાંચ મહિના પછી દર ચાર પાંચ મહિના પછી સક્રિય થઈ જાય છે તો માટે જે અમારો આજે જે મિટિંગનો મેન મુદ્દો હતો કે અમે આજે રેન્જ આઈજીને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ તમે જે રાતના પેટ્રોલિંગ વધારો અને જે ટો ચોર ટોળકી છે એને પકડીને મતલબ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તો જ મતલબમાં ભલું રહેશે